આક્રમક વક્તા જિગ્નેશ મેવાણી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ. જિગ્નેશભાઈ, આપે કહ્યું કે ઓફરો અનેક થઈ છે. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર હવે ભાજપમાં ગયા છે, એમના સાથે વાતચીત થાય છે ને, એમને કોઈ ઓફર કરી? સૌને મારી શુભેચ્છાઓ. હું એક જ વાત કહીશ કે ઓફરો તો ચૂંટણીના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટી દેશને એટલો બધો લૂંટ્યો છે કે ગમે તેટલી મોટી કરી શકે, પણ હજી એવું કોઈ ચલણી નાણું બન્યું નથી કે જે જિગ્નેશ મેવાણીને ખરીદી શકે. કેટલા કેટલા રૂપિયાની ઓફર થાય? જેમને તાલુકા અને જિલ્લાની બહાર નથી ઓળખતી એવા ધારાસભ્યને કરોડોની થતી હોય તો મેવાણીને કેટલી થતી હશે? બીજો એક સવાલ, એક છાપ બની છે કે તમે દલિત સમાજના નેતા છો કે નિશ્ચિત સમાજના નેતા છો? આ બધા તમને વડગામના લોકો છે. હું દલિત સમાજનો નેતા છું કે આખા વડગામનો? નેગેટિવ ચાલે, બધા નારાજ થશે. જિગ્નેશભાઈ ઘોડીએ ક્યારે? એ બધા સવાલોમાં તારે જવાની મજા નથી, નહીં તો મારા જાહેર સભાના કાર્યક્રમ મૂકીને લોકો માંડવું કરશે. જિગ્નેશભાઈ, મહત્વનો સવાલ બીજો પૂછીશ કે ચૂંટણી છે, તમને શું લાગે છે આ વખતે 182 વિધાનસભા? બેરોજગારી, પેપર ફૂટવાના કારણે યુવાનોમાં ભયંકર આક્રોશ અને મોંઘવારીથી જનતા એટલી ત્રસ્ત થઈ ગઈ છે કે ચૂપચાપ ટાંપીને બેઠી છે કે ક્યારે બરાબર 5 તારીખ આવે, પહેલી તારીખ આવે ને ગજગજાઈને બટન દબાવીએ. કેટલી કોંગ્રેસની સીટ આવે એવું તમારું અનુમાન? 120 વધુ સીટ આવશે કોંગ્રેસ પાર્ટીની, એ પૂરો વિશ્વાસ છે. જિગ્નેશ મેવાણી ફરી ચૂંટાય ધારાસભ્ય બને તો આગળ લોકસભા લડશે કે પછી આગળ શું જોવો છો તમે? કયું પછી? હું હમણાં આખા દેશમાં ભલે લોકો મને ઓળખતા હોય પણ હું ગુજરાતમાં મારો બેઝ, મારો પાયો વધારે મજબૂત કરવા માંગુ છું અને ઉત્તર ગુજરાતમાં સવિશેષ મારો પાયો મજબૂત કરવા માંગુ છું. એટલે હમણાં મને ગુજરાતમાં રહેવા દો, એમાં મજા છે. હજી મારા મુક્તેશ્વર ને કર્માવત નો પ્રોજેક્ટ મંજૂર જ થયો છે, એમાં નર્મદા ને નીર લાવવાના બાકી છે. બીજો એક સવાલ કે તમારા સાથીઓ જૂના ભાજપમાં જતા રહ્યા, તમે ત્યાંના ત્યાં છો, તો તમે ભવિષ્યમાં આ પ્રકારનું તમે નિર્ણય લઈ શકો કે ઓફર થાય તો ભાજપમાં જઈશ? ના, મુમકિન. પૃથ્વીનું ગોળું અંધુપ થઈ જાય, બની શકે. મેવાણી ભાજપમાં જાય? ઇમ્પોસિબલ. ના, મુમકિન, અસંભવ, નો ચાન્સ. ફરી પૂછવાનું જ નહીં. કેટલી લીડ? મજબૂત લીડ થી જીતીશ. લીડ લોકોના જો ચહેરા જોઈ લો. 50,000 લીડ. જિગ્નેશભાઈ મેવાણી છે, તેઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે તેઓ લાંબી લીડ થી જીતશે. મૌલિક ઉપાધ્યાય, દિવ્યા ભાસ્કર, વડગામ.